हेलो फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। આપણે ગણિત ગમ્મતમાં 1 થી 9 એકમ શીખી ગયા ને, આજે 10મો એકમ પેટર્ન। હવે પેટર્નમાં પણ તમે જુદા જુદા પેટર્ન જોઈ ને, જુદી જુદી આકારની પેટર્ન, સંખ્યાની પેટર્ન જોઈ ને, તો આજે પણ હું તમને એક પેટર્ન જ બતાવવાની છે ચિત્ર દ્વારા। તમે તૈયાર? તો ચાલો મારી સાથે જો। અહીં લખ્યું છે ને, ક્રમને આગળ વધારો, એટલે અહીં બધા ચિત્રો દોર્યા છે, તો એ જુદા જુદા ચિત્રો દોર્યા છે। જો અહીંયા પહેલું શું છે, આ સફરજન, પછી કેરી, પછી પાછું સફરજન અને પાછી કેરી। તો એ રીતે આપણે એક સફરજન એક કેરી, એ રીતે આપણે ક્રમને આગળ વધારવાનું છે। આ છે ને જગ્યા, તો અહીંયા શું છે, આ કેરી છે, તો કેરી પછી શું આવશે, હા સફરજન। તો આપણે અહીંયા આ સફરજન દોરીશું આ રીતે। હવે શું છે, સફરજન પછી કેરી, તો અહીંયા આપણે આ કેરી દોરીશું। હવે કેરી પછી શું આવશે બોલો તો, સફરજન પછી આ કેરી। જો આ થઈ ગયા પેટર્ન આગળ વધારીને, એ જ રીતે આપણે આ બીજું જોઈએ। જો આ શું છે, બી આકાર, આ એ ફોર એપલ જેવો દેખાય છે ને, ઊંડો વી, આ પાછો સીધો વી, આ ઊંડો વી, એને આપણે આગળ વધારવાનું છે। તો જો આ ઊંધો વી છે ને, તો હવે આ સીધો મારીશું, પછી આને ઊંધો કરીશું, આ ફરી સીધો આ રીતે, આ રીતે પેટર્નને આગળ વધારવાનું છે। જો હવે આ બે પેટર્ન જોઈને આપણે હવે આ ત્રીજું જોઈએ। જો તેમાં પહેલા બે કેવા છે, કયા આકાર છે, ગોળ આકાર છે, અને ત્રીજું ચોરસ, પછી પાછા બે ગોળ, તો હવે શું આવશે અહીંયા, કહો તો, હા ચોરસ, બરાબર ને। હવે પછી ચોરસ પછી આ બે આપણે ગોળ કરીશું, થઈ ગયું ને, આપણી પેટર્ન પૂરી થઈ ગઈ, બરાબર છે। લાઈનમાં જુઓ, આ કયા આકાર છે, ત્રિકોણ, અને આ ગોળ, આ ફરી ત્રિકોણ અને આ ગોળ। હવે તમે કહો જોઈએ એ કયો આકાર આવશે, હા બોલો, હા ત્રિકોણ। તો અહીંયા આપણે આ ત્રિકોણ દોરીશું, અને ત્રિકોણ પછી કયો આકાર આવશે મને શીખવો તો, હા ગોળાકાર। તો અહીંયા આપણે ગોળ દોરીશું, અને ગોળ પછી ત્રિકોણ, હા તમને તો આવડી કિંમત, અને ત્રિકોણ પછી આ ગોળ અને આ ત્રિકોણ, બરાબર। જો આપણે એક સફરજન એક કેરી એ રીતે આખી લાઈન બનાવી, એવી જ રીતે આ બી આકાર બનાવ્યો, અને એવી જ રીતે ગોળ ને ચોરસ કર્યું, અને આ ત્રિકોણ ને ગોળ આપણે ક્રમને આગળ વધારી દીધું। ખ્યાલ આવ્યો હવે તમને? જો અહીં શું લખ્યું છે, ક્રમમાં હવે પછી શું આવશે, બરાબર। તો અહીંયા આપણે આગળ પેટર્ન જોઈએ ને, તો એવી જ પેટર્ન છે, તો એમાં આપણે આગળ કરવાનું છે। જો અહીંયા શું છે, ગોળ, પછી આ ગોળ છે, પણ સુરત દાદા જેવું ચિત્ર છે, એવી રીતે આ પેટર્નને આપણે આગળ વધારીશું। જો આ છે ને સુરત દાદા જેવો, હવે શું આવશે, હા ગોળ, અને ગોળ પછી સુરત દાદા, જો આ રીતે,
થઈ ગયા ને આપણે એકલા બરાબર. આપણે આ બીજી પેટર્ન જોઈએ. જો અહીં શું છે, ફૂલ અને પાન, ફૂલ અને પાન, તો પાન પછી શું આવશે, ફૂલ આવશે. તો અહીંયા આપણે ફૂલ દોરીશું અને ફૂલ પછી કહો તો શું આવશે, જો આપણી પેટર્ન પૂરી થઈ ગઈ ને બરાબર. હવે ત્રીજું જોઈએ. જો ચોરસ, ચોરસ ની અંદર ગોળ છે અને ગોળ ની અંદર ત્રિકોણ છે, એટલે પહેલું ચોરસ પછી ગોળ, ચોરસ ગોળ, તો હવે શું આવશે, કહો તો ચોરસ આવશે. અને ચોરસ ની અંદર જો તો કયો આકાર છે, ગોળાકાર, એટલે આપણે અંદર ગોળ કરીશું. હવે કહો તો હવે શું આવશે, ગોળ આવશે. અને ગોળ ની અંદર કયો આકાર છે, ત્રિકોણ. જો આપણી પેટર્ન પૂરી થઈ ગઈ ને, હવે આ નીચે લંબગોળ છે તે આપણે દોરવાનું છે. જો પહેલું સીધું છે, પછી ઊંધું, પાછું સીધું, તો હવે શું આવશે, ઊંધું. તો એને કેવી રીતે દોરીશું, પહેલા સીધી લીટી દોરવાની, પછી આ રીતે ગોળ દોરવાનું, અને હવે નીચે સીધી લીટી દોરવાની, અને આ રીતે ગોળ કરવાનું. હવે શું કરવાનું, ઉપર સીધી લીટી દોરવાની અને નીચે ગોળ કરવાનું. જો મિત્રો, આપણે જુદી જુદી પેટર્ન શીખ્યા ને, આકારોની ને જુદા જુદા ચિત્રની પેટર્ન જોઈ ને, તો મજા આવી ને તમને. તો એવી જ પેટર્ન સાથે આપણે ફરી મળીશું. આવજો.